तो राज्यना जाणीता हवामान शास्त्री अंबालाल पटेले बिपरजोई वावाझोड़ाने लईने मोटी आगाही करी छे। 14 थी 16 जून सुधी आ वावाझोड़ू दरियामां वलवाशे तेवुं अंबालाल पटेले कह्युं छे। वधुमां शुं कह्युं आवो जाणीए। बिपरजोई वावाझोड़ू धीमे धीमे गुजरात तरफ आगळ धपी रह्युं छे, तेम तेम लोकोना धबकारा पण वधी रह्या छे। वावाझोड़ामां सौथी ओछुं नुकसान थाय अने जानमालनुं रक्षण थाय ते माटे केन्द्र अने राज्य सरकार द्वारा तमाम प्रयासो पण शरू करी देवाया छे। त्यारे राज्यना जाणीता हवामान शास्त्री अंबालाल पटेले कह्युं छे के आगामी 14 थी 16 जूनना दिवस दरमियान राज्य माटे खूब ज अगत्यना छे अने मात्र दरिया किनाराना ज विस्तारो नहीं परंतु समग्र राज्यमां भारे आंधी वंटोळ अने भारे वरसाद पड़शे। राजस्थानना केटलाक भागो सुधी तेनी असर वर्ताशे। पाकिस्तानमां पण वावाझोड़ानी असर रहेशे। अंबालाल पटेले वधुमां कह्युं के 14 થી 16 જૂન દરમિયાન દરિયો વલોવાશે અને તેનો વ્યાપ ખૂબ જ મોટો છે, તેની ગંભીરતા ઓછી આંકવાની જરૂર નથી, પણ સાથે સાથે લોકોએ પેનિક થવાની પણ જરૂર નથી, પણ સાવચેત રહેવું જરૂરી બન્યું છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે અને લોકોએ સરકારને સાથ આપીને આ ગંભીર આફત સામે લડવા માટે સજ્જ થવું જોઈએ। પક્ષા પક્ષીઓથી દૂર રહેવું જોઈએ। તમામ લોકોએ સાથે આવી આફત સામે લડવું જોઈએ। એમણે કહ્યું કે યુવા વર્ગે આ કપરા સમયમાં આગળ આવવું જોઈએ। સરકાર પ્રયાસો કરી રહી છે અને જન સમુદાયે તેમને સહકાર આપવો જોઈએ। વાવાઝોડાની ભયાનકતા છે પણ પેનિક થવાની જરૂર નથી તેવું તેમણે જણાવ્યું છે। તેમણે વધુમાં કહ્યું કે 14 થી 16 જૂન સમગ્ર રાજ્ય માટે ધ્યાન રાખવું જરૂરી છે। દરિયા કિનારાના જિલ્લાઓની સાથે ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આ વિસ્તારમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તમામ લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે। સાયક્લોનની અસર 1000 માઇલમાં થશે તો ગુજરાત, રાજસ્થાન અને પાકિસ્તાનમાં તેની અસર જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ પડશે।